ઉધના વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂને જુગારનો અડ્ડો બંધ કરવાને લઈને રહીશોએ ટકોર કરી હતી, જેથી બુટલેગરના સાગરીતોએ ઘાતક હથિયારોથી રહીશો પર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકો સહિત લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઉધના પટેલનગર નજીક દારૂને જુગારનો અડ્ડો ચાલતો હોવાની સ્થાનિકોએ અનેક ફરિયાદો બાદ પણ અડ્ડો ધમધમતો હોવાનો આક્ષેપ કર્યો છે. દરમિયાન સ્થાનિકોએ બુટલેગરને દારૂનો અડ્ડો બંધ કરી દેવા ટકોર કરી હતી, જેથી બુટલેગરના 7-8 સાગરીતો ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને સ્થાનિકો પર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકો સહિત ઘણા ઇજાગ્રસ્ત થયા છે. જી, તમારું નામ ને કયા વિસ્તારમાં રહો છો? અમે, મારું નામ શંકર છે, એગડેવાર વસાવા પટેલ નગર. જી, શું ઘટના બની છે તમારી સાથે? અહીંયા બધા જુગાર રમે છે, રમેલાના બધા માણસો છે, દારૂ બીરૂ બધા પી ખાઈને ધમાલ કરે છે. અમારા ગરીબ માણસને અમને બહુ તકલીફ છે. રમેલા કોણ છે? દારૂવાળી છે. તમારી સાથે શું ઘટના બનાવી એ લોકો? અમારા એ લોકોને અમે લોકો કીધું કે રાતના એ લોકો આવ્યા તો ડાયરેક્ટ ઘેરમાં ગોઈને મારવાની તાકાત રહી. એટલે તમે શું એ લોકોને કેમ બોલતા હતા? એમાં જુગાર રમે, અમારા નાના નાના પોયરાઓ બગડે એમાં, તો એના લીધે એમને કીધું કે આવું નહીં કરતા. તો એ લોકો કે આનું બાપનું વધારે જાય, એટલે આવીને એ લોકો બધા આવીને અત્યારે હમત હમલો કર્યો. કેટલા લોકો હતા એ લોકો? એમાં 7-8 પોયરા હતા. શું શું સાધન લઈને આવેલા? પોયરા હતા, એને કોને એ ઓળખે નહીં અમે, પણ સામર હતા, દંડા હતા, તરવાલ હતી, ચક્કુ હતો, કઈ એવા એવા કઈ સામાન અલગ અલગ હતા. કેટલા લોકોને લાગ્યું છે એમાં? 3-4 પોયરાને લાગે, નાની એક પોયરીને વાગ્યું છે. તમે આ વાતની પોલીસ ફરિયાદ કરી? તમે પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ વાળા હવે ઇન્કવાયરી કરતા છે. એમાં હવે કોઈ પકડાયું નહીં પકડાય, અમને કઈ એટલું ખબર નથી. અમને શું શું કહેવા માંગો છો પછી તમે? આ મતલબ ઘટના નહીં થવા જોઈએ. તમારી શું માંગ છે? અમારી માંગ છે, જે ગુનો કરે છે એને ડાયરેક્ટ કાયદેસર એને અંદર પોલીસ ચોકીમાં એને સજા કરવા જોઈએ. હાલ તો તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ પોલીસની કામગીરી પર પણ સવાલો કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.